नमस्कार दोस्तों, एवं कहेवाय छे के प्रशंसा ने पचाववा माटे वधारे कुशलता दाखवी पड़े। ज्यारे कोई आपणी प्रशंसा करे त्यारे आपणे खुश तो थाय ज, आ स्वाभाविक छे। अने आपणने योग्य रीते मळेली प्रशंसा छे ई आपणा माटे उत्साहवर्धक पण बने, आपणी प्रगति पण करावडावे ते बराबर छे, आपणने खुशी थाय। पण प्रशंसाने कारणे एक अभिमान चढ़े, हूँ तो तमने एम कहीश कि एक झेर चढ़े। अने एना परिणामे ज्यारे आपणे प्रशंसा मळी होय, आपणने सिद्धि मळी होय, सफळता मळी होय, पछी एक प्रकारनो अभिमान आवे। अने आ अभिमान छे ते व्यक्तिने नीचे पाड़े। दाखला तरीके कोई स्टेजना सारामां सारा कार्यक्रम आपणे आपता होईए, अने स्टेजना सारा कार्यक्रमनी अंदर आपणने सफळता मळे, आपणने तालीओनो गड़गड़ाट मळे तो आपणे राजी थईए ज। પણ એની સાથે સાથે પછી ક્યારેય પણ તમે કોઈ પણ પ્રસંગમાં જાઓ ત્યારે સ્ટેજથી નીચે બેસવાનું તમને ફાવે નહીં, અને એના પરિણામે તમને એનું દુઃખ થયા કરે। કારણ કે એ પછી ન હોય આપણને પ્રશંસા તો બીજા કોઈનું જોઈ ન શકીએ એવો દ્વેષ આવે, દ્વેષનો ભાવ આવે, અને એના પરિણામે આપણે દુઃખી દુઃખી થઈ જઈએ। તો દોસ્તો, જ્યારે કોઈ પ્રશંસા આપણી કરે ત્યારે એને ઈશ્વરનો પ્રસાદ સમજી અને ફળથી ભરેલા ઝાડની જેમ નીચે ઝૂકવું જોઈએ। જ્યારે ઝાડમાં ફળ આવે ત્યારે તે હંમેશા નીચે ઝૂકે છે, નિરાભિમાની બને છે, અને એના પરિણામે એના ફળ છે એ પણ મધુર હોય છે। ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે જ્યારે જ્યારે આપણને પ્રશંસા મળે ત્યારે ત્યારે ખુશ થવાનું, પણ એને ઈશ્વરની પ્રસાદી સમજીને કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કરી અત્યારે પણ જે ભૂલો રહી છે તે ભૂલોને સુધારવા માટેનો પ્રયત્ન કરવાનો। દોસ્તો, આવી જ પ્રશંસા તમને મળે અને પ્રશંસામાં તમે નીચે ઝૂકો, નમ્ર બનો એવી તમને શુભેચ્છા સાથે આપણે આજનું આપણું કામ શરૂ કરીએ। દોસ્તો, આજનો આપણો અભ્યાસ રહેશે આ પાઠના છેલ્લા પોઈન્ટો છે એમાંનું ખાસ કરીને એક છારણના ઉદાહરણો। વ્યવહારિક જીવનમાં ક્યાં ક્યાં છાર લાગેલો આપણે જોઈ છીએ તેના વિશેની વાત આપણે કરવી છે। છારણ માટે કેટલીક જવાબદાર પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓ વિશેની આપણે વાત કરીશું। ત્યારબાદ છારણ અટકાવવાના ઉપાયો, કારણ કે છારણને કારણે વર્ષે દહાડે કરોડો રૂપિયાનું નુકસાન થતું હોય છે, એ નુકસાન ન થાય એટલા માટે છારણને અટકાવવાના ઉપાયો પણ આપણે જોવા જોઈએ, જાણવા જોઈએ। આમાંનું કેટલુંક તમે જાણો છો, તમને ખબર છે, પણ છતાંય મુદ્દા અનુસાર આપણે એની ચર્ચા કરવાના છીએ। ધાતુઓ કરતાં મિશ્ર ધાતુઓના ગુણધર્મો અલગ હોય છે, અને કેટલીક મિશ્ર ધાતુઓની આપણને જરૂરત હોય છે જે વિશિષ્ટ ગુણધર્મ આપણને આપે છે। તેથી મિશ્ર ધાતુ એટલે શું, મિશ્ર ધાતુના ગુણધર્મ શું છે, કઈ કઈ ધાતુઓમાંથી મિશ્ર ધાતુ બને એના વિશેની વાત થોડીક આપણે કરીશું। ત્યારબાદ છેલ્લે થોડાક પ્રશ્નો છે એની ચર્ચા, અને સ્વાધ્યાયના નાના પ્રશ્નો છે એની ચર્ચા આજે આપણે કરવાના છીએ। તો દોસ્તો, પહેલાં છે છારણનું ઉદાહરણ। છારણ છે એને આપણે વ્યવહારિક જીવનમાં આમ જોયું હોય, આપણને ખબર હોય, દાખલા તરીકે ચાંદીના કોઈ પણ ઘરેણા હોય અથવા તો ચાંદી તમે પહેરતા હોય તો હોય એવું ને એવું ચળકાટવાળું લાંબા ગાળા સુધી ન રહે, ચાંદી લાંબા ગાળે થોડી કાળી પડે। કારણ કે એ હવામાં રહેલા જે સલ્ફર ને ઓક્સિજન ને બધા છે એ ઓક્સિજનની સાથે પ્રક્રિયા કરી સિલ્વરના ઓક્સાઇડ કે સિલ્વરના સલ્ફાઇડ ને એવું બનાવતા હોય, એની ઉપર એનું પડ ચડતું હોય, પરિણામે એ આપણને કેવું દેખાય, થોડું કાળું દેખાય। કોપરના વાસણો ઘરની અંદર વપરાતા હોય તો એની અંદર પણ તમે જોયું હોય કે કોપરના વાસણો લાંબા ગાળે એ ઝાંખા પડે અથવા તો એની ઉપર લીલા લીલા કલરના ડાઘ થઈ જાય। જ્યારે ધાતુની સપાટી પર છારણ થાય ત્યારે માત્ર ઓક્સાઇડ જ લાગતા હોય એવું ન હોય, હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડ આ કોપર સાથે પ્રક્રિયા કરીને કોપર કાર્બોનેટ બનાવે જે લીલા રંગનું હોય, એટલે એને પણ આપણે કાટ લાગ્યું એમ જ કહીએ છીએ, છારણ થયું એમ જ કહીએ છીએ। એટલે કોપરના વાસણો લીલા પડી જવા કે ઝાંખા પડી જવા એ પણ એક છારણનું ઉદાહરણ છે, એને પણ છારણ જ કહી શકાય। એવી જ રીતે લોખંડની તો આપણને ખબર છે કે લોખંડ છે એના સળિયા જો બહાર પડ્યા હોય તો ઉપર તપકીરિયા રંગનું પડ જામી જાય, એ તપકીરિયા રંગનું પડ છે એ જ લોખંડનો કાટ છે। લોખંડના કાટનું સૂત્ર છે Fe2O3 × XH2O। ત્યાં એક્સ છે એ જુદી જુદી સંખ્યામાં પાણીના અણુ હોય, એટલે કે
Fe2O3 into 2H2O, 3H2O, 7H2O એવી પ્રકારે અંદર અલગ અલગ હોઈ શકે. એટલે Fe2O3 into XH2O એમ આપણે બોલીએ છીએ, જે લોખંડનો કાટ છે. આને લોખંડનો કાટ કહીએ છીએ. એ લોખંડના કાટનું સૂત્ર શું એવું ઘણી વખત આપણને પૂછાય છે, તો એ પણ તપકીરિયા રંગની છે ને પોપડી પડી ગયેલી આપણે એને જોઈ હોય અથવા તો હાથ લગાડીએ તો એ રંગ પણ આપણને લાગી જાય, બધું આપણને ખબર છે. એ બધા છારણના ઉદાહરણો છે. એટલે મોટાભાગની ધાતુઓ છે એ ધાતુઓને આવી રીતના કાટ લાગતા હોય, તેની ઉપર ઓક્સાઇડ છે, સલ્ફાઇડ છે, કાર્બોનેટ છે, એના બધાના પોડ છે તે જામી જતા હોય અને એને એ ધાતુની સપાટી છે તે ઉપરથી ખવાતી હોય. જોકે કેટલાકમાં એવું હોય છે કે ધાતુની સપાટીને એક વખત ઉપર કાટ લાગ્યા પછી અંદર કટાવા ન દે. દાખલા તરીકે એલ્યુમિનિયમ છે, એની ઉપર એલ્યુમિનિયમ ઓક્સાઇડનું પોડ એક વખત લાગી ગયા પછી અંદરની જે એલ્યુમિનિયમ ધાતુ છે ને એ વધારે કટાવા દેતી નથી. એટલે આપણે એવા પણ ઉદાહરણ છે, પણ એની વાત જ્યારે કરવાની થાય ત્યારે હું તમને કહું છું. પણ દોસ્તો, આ છારણ માટેના ઉદાહરણો છે. આવી રીતે બધી વસ્તુઓ છે તે ખવાતી હોય છે, પણ છારણ માટે જવાબદાર પરિસ્થિતિ છે. છારણ માટે જવાબદાર પરિસ્થિતિ, છારણ માટે જવાબદાર પરિસ્થિતિ છે કે કોઈ પણ વસ્તુ ખવાવા માટે અથવા છાર લાગવા માટે હવા અને પાણી બંને જવાબદાર છે. એકલી શુષ્ક હવા હોય અને એકલું પાણી હોય તો એમાં વસ્તુ કટાતી નથી, પણ હવા અને પાણી એ બે જો મળતા હોય એકસાથે તો વસ્તુ છે તે કટાતી હોય છે. એના માટેની એક નાનકડી પ્રવૃત્તિ છે. આપણને એમ કીધું છે કે આવી ત્રણ ટેસ્ટ ટ્યુબો છે. ટેસ્ટ ટ્યુબ નંબર 1, ટેસ્ટ ટ્યુબ નંબર 2, અથવા ABC જે તમારે નામ આપવું હોય તે આવી ત્રણ ટેસ્ટ ટ્યુબો છે. આ ટેસ્ટ ટ્યુબ છે, અહીં સુધી પાણી ભરેલું છે. અને આમાં લોખંડની ખીલી મૂકેલી છે. અને આને આપણે બૂચથી બંધ કરેલી છે. આ આપણી A નંબરની ટેસ્ટ ટ્યુબ છે, આ B નંબરની ટેસ્ટ ટ્યુબ, આ C નંબરની ટેસ્ટ ટ્યુબ. આમાં થોડુંક આપણે ઉકાળેલું પાણી ભરેલું છે, પણ આટલે સુધી ભર્યું ઉકાળેલું પાણી. એની અંદર પણ પહેલાં શરૂઆતમાં બે કટાયા વગરની લોખંડની ખીલી છે એ આની અંદર આપણે મૂકી રાખી છે. પણ એ ધ્યાન રાખજો, આ બે ખીલી છે ને એને આપણે અંદર ડૂબાડી દીધેલી છે. પછી આની ઉપર થોડુંક છે ને આટલું ગમથું અહીંયા એ તેલ નાખ્યું છે, કારણ તેલ પાણી ઉપર તરે. અને પછી એટલું કરી અને આને પછી માથે બૂચ બંધ કરી દીધેલું છે. ત્રીજી જે ટેસ્ટ ટ્યુબ છે એમાં આપણે અહીંયા નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ રાખેલું છે. નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ, એની ઉપર અહીંયા બે ખીલી રાખેલી છે. આમાં આપણે પાણી નથી ભર્યું, કંઈ કર્યું નથી, પણ એને આપણે આમ બૂચથી બંધ કરેલી છે. આ ત્રણેય ઉપર આપણે બૂટ ઢાંકી દીધેલા છે. અહીંયા શું હશે દોસ્તો? અહીંયા હશે હવા. અહીંયા આપણે આ રાખેલી છે તે શું છે? ખીલી છે, ખીલી, લોખંડની ખીલી. અને અંદર આપણે ભર્યું છે અહીંયા શું? પાણી. આવું કર્યું છે. અહીં પણ આ આપણી ખીલી છે. અહીં જે પાણી ભર્યું કેવું છે?
ઉકાળેલું પાણી। અને અહીં ઉપરની સપાટીમાં શું છે, તેલ રાખ્યું છે। અહીં તો આપણે કીધું કે નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ છે, આની અંદર જે હવા હશે ને કેવી હશે, શુષ્ક હવા। આવી પરિસ્થિતિમાં બે ત્રણ દિવસ આપણે આ ત્રણેય ટેસ્ટ ટ્યુબમાં બબે બબે ખીલ્યું આવી રીતના નાખી અને મૂકી દેવાનું। શું કરવાનું, પહેલાંમાં ખીલી ડૂબે ને એટલું અડધું પાણી, બે ખીલી બૂચ વડે બંધ કરી દેવાનું અને રાખી મૂકવાનું। આમાં ઉકાળેલું પાણી ભરવાનું, બે ખીલી અંદર ડૂબાડી દેવાની, ઉપર થોડુંક તેલ નાખવાનું, બૂચ બંધ કરી દેવાનું, રાખી મૂકવાનું। આમાં નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ ભરવાનું, બે ખીલી મૂકી દેવાની, એમને બૂચ વડે બંધ કરીને રાખી દેવાનું। આ ત્રણેય આવી રીતના ટેસ્ટ ટ્યુબ મૂકેલી હશે ને બે ત્રણ દિવસ પછી તમે જોઈશો તો આમાં તમને શું લાગે છે કે કઈ કઈ ખીલીઓ છે એની અંદર કાટ લાગશે। તો તમને સ્વાભાવિક રીતે જો આપણે સીધા ત્યાં હાજર હોત તો તમારા જવાબનો હું છે તે સામે તમને પ્રત્યુત્તર આપી શકત, તમને કહી શકત। પણ અત્યારે હું જોઉં છું કે ઘણા બધા વિદ્યાર્થીઓ, કારણ કે શિક્ષક છું એટલે મને ખબર પડે કે પ્રશ્ન પૂછ્યો હોય તો કેટલાય બધા વિદ્યાર્થીઓનો સારો એવો પ્રતિભાવ આવતો હોય, તમારો પણ પ્રતિભાવ આવતો જ હશે અને કેટલાયનો પ્રતિભાવ સાચો પણ હશે। પણ છતાં અત્યારે હું તમને કહું કે એમાં જે આ એ નંબરની ખીલી છે ને, એ નંબરની જે ટેસ્ટ ટ્યુબ, એમાંની બે ખીલી છે ને એમાં જ કાટ લાગે છે, એના સિવાય બાકીના એકેયનામાં કાટ લાગતો નથી। કેમ નથી લાગતો એના માટે હું તમને કહું, જો આ ખીલી છે ને એ ખીલી અડધી હવાના અને પાણીના બેયના સંપર્કમાં છે। કાટ લાગવા માટે જવાબદાર પરિસ્થિતિ છે હવા અને પાણી બેય મળતું હોય, એટલે કે ભેજ અને પાણીની બાષ્પ અને હવા એ બેય મળતું હોય તો જ એની અંદર કાટ લાગે, નહીંતર કાટ લાગે નહીં। એટલે અહીંયા પાણી અને હવા બેય મળે છે એટલે એને કાટ લાગશે। આ ખીલી બી અંદર આપણે રાખી છે, ઉકાળેલું પાણી છે એટલે પાણીમાં હવા હતી એ કાઢ નાખેલી છે, ઉપરાંત એની અંદર ડૂબાડીને પછી ઉપર તેલનું સ્તર કર્યું છે એટલે એ ઉપર કદાચ હવા હોય તો એ હવાને આની અંદર ઓગળવા દે નહીં, એટલે આ ખીલીને માત્ર શુદ્ધ પાણી મળે છે। શુદ્ધ પાણી મળતું હોવાને કારણે એ ખીલી કટાતી નથી। ત્યાર પછી આ ત્રીજી પરિસ્થિતિ છે, ત્રીજી પરિસ્થિતિમાં નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ લીધું છે। કેલ્શિયમ ક્લોરાઇડનો ગુણધર્મ એ છે કે હવામાંથી ભેજનું શોષણ કરે, હવામાં પણ જો પાણી હોય તો એ પાણીને શોષી જાય, પરિણામે અહીં જે હવા રહે એ કેવી રહેશે, શુષ્ક હવા રહેશે। એટલે એકલી શુષ્ક હવા હોય ભેજ વગરની તો પણ આ ખીલીઓ છે તે કટાતી નથી। ટૂંકમાં એ કહેવાનો મતલબ આપણો એ છે કે છારણ માટેની જવાબદાર પરિસ્થિતિ કઈ, કે જો વસ્તુને હવા અને પાણી બે મળતું હોય તો જ વસ્તુ કટાય, નહીંતર વસ્તુ કટાતી નથી। એટલે છારણ થવા માટે અથવા કટાવા માટે જવાબદાર પરિસ્થિતિ છે ભેજ અને હવા, આ બે દ્વારા જ વસ્તુ છે તે કટાતી હોય છે, એના સિવાય વસ્તુ કટાતી નથી। બાકી આ છારણ છે એ થવાથી વર્ષે દહાડે આપણને લાખો રૂપિયાનું નુકસાન થતું હોય, કરોડો રૂપિયાનું નુકસાન થતું હોય, કારણ કે ઊભે ઊભા એમને એમ લોખંડના સળિયાની જો બધું બહાર પડેલું હોય તો બધા કટાઈ જાય, કટાઈ ગયા પછી કંઈ કામમાં આવતા નથી। એટલે ન કટાય એટલા માટેના છારણ અટકાવવાના ઉપાયો હોય, છારણ અટકાવવાના ઉપાયો, કેટલાય બધા ઉપાયો હોય પણ કેટલાય ઉપાયો આપણે જાણીએ છીએ, આપણે ખબર છે કે કેટલાય ઉપાયોમાં પ્રથમ ઉપાય શું, દાખલા તરીકે પદાર્થની સપાટીને કલર કરો, કોઈ પણ પદાર્થની સપાટીને તમે કલર કરી દો તો એ ઓક્સિજનના સંપર્કમાં આવે નહીં અને એને કાટ લાગે નહીં। પણ આવી પરિસ્થિતિ પાછી કાયમ માટે ન રહે, ઘરની અંદર લોખંડની જારી હોય એને આપણે કાળી રંગેલી હોય કે બીજા કોઈ પણ કલરથી રંગેલી હોય તો થોડોક ટાઈમ રહે પાછો કલર ઉખડી જાય, તો કલર ઉખડી જાય તો પાછો એને આપણે ફરીથી કલર કરવો પડે, એટલે કલર કરેલું હોય ત્યાં સુધી એને આવો કાટ લાગતો નથી। પણ એક ઉપાય છે આપણા માટે કે પદાર્થની સપાટીને કલર કરવો, બીજું પદાર્થની સપાટી પર તેલ કે ગ્રીસ લગાવો, કોઈ પણ પદાર્થની સપાટી પર તેલ કે ગ્રીસ કે લગાડેલું હોય તો એ ઓક્સિજનના સંપર્કમાં આવે નહીં, આપણે અહીં જોયું ઓક્સિજનના સંપર્કમાં ન આવે તેને કાટ ન લાગે। પણ પહેલાંના જમાનાની અંદર બહુ નાના નાના પદાર્થો સાચવવા માટે દાખલા તરીકે સૂડી છે,
ચપ્પુ છે, સાણસી છે, એવા બધા પદાર્થોને સાચવવા માટે એની અંદર આવા તેલના પડ લગાડતા, તેલથી રંગી રાખે, તેલનું પડ પોતું લગાડતા, પણ તેલ ઉડી જાય તો પાછું એ નહીં થાય. અને બીજું, વળી મોટા મોટા મશીનો હોય તો એને કંઈ આખા તેલથી નવડાવાય નહીં, તો બહુ મોંઘું પડે. પણ એક ઉપાય છે કે પદાર્થની સપાટી ઉપર જો તમે તેલ લગાડી દીધેલું હોય તો જ્યાં સુધી પદાર્થની સપાટી ઉપર તેલ હોય કે ગ્રીસ હોય ત્યાં સુધી એને કાટ લાગે નહીં, કારણ કે એ ઓક્સિજનના સંપર્કમાં આવવા દે નહીં, એના પરિણામે એને કાટ લાગતો નથી. ત્રીજી એક પરિસ્થિતિ છે, લોખંડનું ગેલ્વેનાઇઝિંગ કરવું. આ પરિસ્થિતિ સારી છે. તમે લોખંડ ઉપર ઝીંકનું પડ ચડાવી દો, એ ઝીંકના પડ ચડાવવાની પ્રક્રિયાને ગેલ્વેનાઇઝ્ડ આયર્ન કહેવાય. એ ઝીંકનું પડ તમે ચડાવી દો તો એને કારણે પણ એની ઉપર કાટ લાગે નહીં. પછી થોડુંક ઝીંકનું પડ ઉખડી જાય ને તો એ ઝીંકનું પડ પાછું પ્રસરી જાય. આપણે ઘર માટેના જે છાપરા હોય ને, એ છાપરામાં જે પતરા વપરાય ને, એ પતરા ગેલ્વેનાઇઝ્ડ આયર્નના હોય, એટલે એની ઉપર તમે ઝીંકનું પડ ચડાવેલું હોય તો એ કટાય નહીં. બીજું, જે આપણે સ્ટીમર હોય મોટી, એની એની નીચેની પ્લેટો બધી છે તે આખી લોખંડની હોય, તેમાં ઝીંકના ચોસલા ચોડી દે. ઝીંકના ચોસલા ચોડી દે એટલે શું થાય કે ઝીંકના ચોસલા માત્ર ખવાય પણ એ અંદર લોખંડની પ્લેટને કાંઈ અસર કરે નહીં. એવી રીતે એને આપણે બચાવી શકતા હોય. પછી ઘણી વખત તમે છે તે ડૉક્ટરો વાપરે એવા વાસણો જોયા હોય, એ સફેદ કલરના હોય, જેને આપણે કોડીના વાસણો કહીએ છીએ, એની પર સામાન્ય ગ્લેઝ ચડાવી દીધેલો હોય તો ગ્લેઝ ચડાવી દો તો પણ આવી ધાતુ ઉપર છે તે બીજું એને પડ લાગે નહીં. એનેમલનું પડ એટલે આપણા દાંતની ઉપર જે પડ હોય ને એવું પડ, અથવા તો ગ્લેઝિંગ કરી લીધો. અત્યારે તમે ગ્લેઝિંગ સમજવું બહુ અઘરું નથી, કારણ કે ટાઇલ્સ બધી ગ્લેઝ ટાઇલ્સ હોય, એને એની જે સપાટી રહી ને એવી સપાટી ધાતુના વાસણો ઉપર લગાવી દેવાની પદ્ધતિ પણ આવે, એવી પદ્ધતિ છે, એનાથી પણ ધાતુના વાસણોને કાટ લાગતો નથી. એવી જ રીતે કેટલીક વખત એવી પરિસ્થિતિ આવે કે આપણે મિશ્ર ધાતુ બનાવી લઈએ, મિશ્ર ધાતુ, મિશ્ર ધાતુ બનાવી, એક ધાતુમાં બીજી ધાતુ નાખીને મિશ્ર ધાતુ બનાવે તોય કાટ ન લાગે. દાખલા તરીકે એકલું લોખંડ હોય તો કાટ લાગે, પણ લોખંડમાં તમે થોડુંક કાર્બન નાખીને ગરમ કરી દો તો એ સ્ટીલ બની જાય, અને એમાંય ક્રોમિયમ ને મેંગેનીઝ ને એવું નાખો તો સ્ટેનલેસ સ્ટીલ બને. આવી ધાતુ છે એની અંદર તો બિલકુલ કાટ ન લાગે. ડૉક્ટર બધા જે છે તે સર્જરીના સાધનો શેના બનાવે, સ્ટેનલેસ સ્ટીલના, એટલે એને જરાય કાટ લાગેલો હોય નહીં. એટલે આ બધા રહ્યા તે છારણ અટકાવવા માટેના ઉપાયો છે. કેવા? પદાર્થની સપાટીને કલર કરો, પદાર્થની સપાટી પર તેલ કે ગ્રીસ લગાડો, એને ઝીંક નું પડ લગાડો એટલે ગેલ્વેનાઇઝ કરો. ઘણી વખત બીજી ધાતુનું પડ લગાડી દે, બીજી ધાતુનું પડ એટલે મેં તમને જે મેગ્નેશિયમનું કીધું, મેગ્નેશિયમના ચોસલા ઓન નીચે ચડી દીધેલા હોય, અથવા એનોડીકરણ કરવું. શું કરવું? એનોડીકરણ કરવું એટલે શું? એનોડીકરણ કરવું એટલે બીજું કંઈ જ નહીં પણ દાખલા તરીકે એલ્યુમિનિયમ છે, એલ્યુમિનિયમ અતિ સક્રિય ધાતુ છે, એનો વાસણ બનાવવા માટે ઉપયોગ કરી શકાય નહીં, નુકસાનકારક છે. પણ એલ્યુમિનિયમ બહાર સપાટી ખુલ્લી પડી રહે તો એની ઉપર એલ્યુમિનિયમ ઓક્સાઇડનું પડ લાગી જાય, અને એક વખત એ પડ લાગ્યા પછી અંદરની જેવો એલ્યુમિનિયમ છે ને એ ખવાવા દે નહીં, અને વળી આ પડ લાગે એ નિષ્ક્રિય પણ હોય. એલ્યુમિનિયમ ધાતુ છે એ આમ બીજી ધાતુની સરખામણીમાં સસ્તી, વધારે ઉષ્માનું વહન કરે એવી, એટલે રસોઈના સાધનો બનાવવા માટે મોટાભાગે આપણે શું વાપરીએ છીએ? એલ્યુમિનિયમ વાપરે. પણ ઉપર એલ્યુમિનિયમ ઓક્સાઇડનું પડ લાગ્યું હોય, આવું પડ એ પાતળું હોય, પણ જો એ એલ્યુમિનિયમ ધાતુના ટુકડાને તમે એનોડ સાથે જોડી દો તો એ એનોડમાં વધારે જાડું એલ્યુમિનિયમ ઓક્સાઇડનું પડ લાગી જાય, અને એલ્યુમિનિયમ ઓક્સાઇડનું પડ જાડું લાગે તો વધારે સમય સુધી આપણે એને સાચવી શકીએ, અને એની પર પછી કલર પણ કરી શકાય. પણ કલર કરતી વખતે કટાય નહીં, એના માટે આપણે જોવું જોઈએ કે કેમાં શું ઉપયોગમાં આવશે. દાખલા તરીકે સાતડવાની તવીઓ આવે છે, એટલે કે થેપલા બનાવવાની ને ભજીયા તરવાની, એ તવીને જો તમારે કાટ ન લાગે એના માટેના ઉપાય યોજવા હોય તો એને કલર ન કરાય, એને તેલ પણ ન લગાડાય, એવું બધું.
तो पछी एने शू करवू पड़े, एने गेल्वेनाइजिंग ज करवू पड़े। जो एने गेल्वेनाइजिंग करो तो ज ते, नहींतर तो कलर तो भेगो आवे, तमे जे हलवो बनावो तो हलवो काढ़ो थी जाए, बराबर ने? ई नी तवी में तमे हलवो बनायो, दूध पाक बनायो तो कलर भेगो आवे, एटले एवुं आपणे करी शकीए नहीं। ટૂંકમાં હવે એનોડીકરણ કરો તો પણ એની ઉપર ધાતુના ઓક્સાઇડનું પડ લાગી જાય અને એના પરિણામે પણ એ કટાતું છે તે અટકે, આપની કટાઈ નહીં અને આપણે સરળતાથી ધાતુની ઉપર બીજી ધાતુઓના પડ પણ લગાડી શકાય, મિશ્ર ધાતુ પણ બનાવી શકાય। આ બધા આપણે વસ્તુ છે તે કટાવવા માટેના ઉપાયો છે, એનેથી કટાતા નથી। અને આપણે આવા ઉપાયો યોજીને, સામાન્ય આવા ઉપાયો યોજીને પણ આપણે ઘણી બધું કામ છે તે આપણું કરી શકતા હોય છે। એક બીજી વિશેષ વસ્તુ એ છે મિશ્ર ધાતુ। મિશ્ર ધાતુ લઈએ, મિશ્ર ધાતુ બે કે તેથી વધારે ધાતુઓ કે ધાતુ અને અધાતુના સમાંગ મિશ્રણને મિશ્ર ધાતુ કહે છે। બે કે તેથી વધારે ધાતુ એક હારે મેળવી દે અને કેટલીક વખત ધાતુ ન ધાતુ બે ભેગી કરે તો એમાં વિશિષ્ટ ગુણધર્મ આવતા હોય કેટલાક, દાખલા તરીકે રણકારના ગુણધર્મ છે, નીચા ગલનબિંદુના ગુણધર્મ છે, નહીં કટાવવાના ગુણધર્મ છે, આવા જે બધા ગુણધર્મ છે ને, વિશેષ ગુણધર્મ છે ને, તે મિશ્ર ધાતુની અંદર આવે। એટલે મિશ્ર ધાતુ બનાવતી વખતે આપણે કેવા પ્રકારનું કામ છે ને એના આધારે આપણે મિશ્ર ધાતુ બનાવતા હોય, દાખલા તરીકે સ્ટીલ છે, સ્ટીલ તો એની અંદર શું હોય, લોખંડ હોય। લોખંડ છે ને એ એકદમ આમ નરમ હોય અને તન્ય હોય, તાણી શકાય તેવું, એટલે સામાન્ય રીતે લોખંડનો એવા જ નરમ અને તન્ય લોખંડનો આપણે ઉપયોગ કરી શકીએ નહીં, પણ જો આની અંદર થોડું કાર્બન ભળાવી દે અંદર તો લોખંડને કાર્બન ભેગા થઈ 0.05% જેટલું હોય તોય ચાલે, તો આને સ્ટીલ કહેવાય। આ કટાય પણ નહીં અને સખત પણ બની જાય, પણ પછી આપણે જો સ્ટેનલેસ સ્ટીલ જોતું હોય, સ્ટેનલેસ સ્ટીલ, તો એની અંદર હોય લોખંડ, નિકલ અને ક્રોમિયમ, આ બધાની મિશ્ર ધાતુ છે ને એ સ્ટેનલેસ સ્ટીલ છે। પછી છે પિત્તળ, એને આપણે બ્રાસ પણ કહીએ છીએ, એ કોપર અને ઝીંકનું મિશ્રણ છે। પછી બ્રોન્ઝ ઈ કેનું છે, કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે। પછી સોલ્ડર વાયર જે આપણે કહી છે તે, એમાં ટીન હોય, ટીન અને લેડ, એ બે મિશ્ર કરીને બનાવેલા હોય આવા। તો આવી જ્યારે મિશ્ર ધાતુ બનાવવા આવે, ઘણી વખત છે ને ફોસ્ફરસની હારે કોપરનું મિશ્રણ કરીને ફોસ્ફોર બ્રોન્ઝની પટ્ટી બનાવવામાં આવતી હોય। આમાં જો આમાં ધાતુ ન ધાતુ બે છે તો ફોસ્ફરસ પણ ઘણી વખત મિશ્ર ધાતુ તરીકે વપરાતી હોય છે, પણ આમાં બે કે તેથી વધારે ધાતુઓનું એકબીજા સાથે સમાંગ મિશ્રણ કરેલું હોય। સમાંગ મિશ્રણ એટલે શું, એક ધાતુને પહેલાં પીગાડે, પછી એની અંદર બીજી ધાતુની કેટલી જરૂરત છે એ પ્રમાણે પીગાડીને એમાં નાખે અને પછી એક રસ મિશ્રણ બનાવી દે અને પછી એને ઠારી દે, એટલે કેવી થઈ જાય, મિશ્ર ધાતુ થઈ જાય। ધાતુ કરતાં મિશ્ર ધાતુના ગુણધર્મ અલગ હોય, દાખલા તરીકે અહીં છે સ્ટીલ, સ્ટીલ છે એમાં લોખંડનું આપણે એમ કીધું કે નરમ છે,
પણ એ નરમ લોખંડ રહ્યું ને એની અંદર કાર્બન નાખી તો ગુણધર્મ કેવા આવે? સખત આવે. પછી સ્ટેનલેસ સ્ટીલ છે તો એ તો કટાઈ નહીં તેવા, એટલે ક્ષારણ પ્રતિરોધક હોય, સખત હોય, એવા બધાય ગુણધર્મ લઈ આવવા માટે આપણે શું કરતા હોય? સ્ટેનલેસ સ્ટીલ કરતા હોય. પિત્તળ છે ને એને ઘાટ આપી શકાય તેવું હોય ને રણકાર ઉત્પન્ન કરે, એટલે કોપર અને ટીન એ બેની મિશ્ર ધાતુ એની અંદર હોય. આપણા શાળાનો જે બેલ છે એ બેલ શેનો બનેલો હોય? આ પિત્તળનો બનેલો હોય, એટલે એમાં રણકાર આવે. ધાતુના વાસણો છે એ વાસણો પણ સરળતાથી બની શકે કારણ કે આને ટીપી શકાય સરળતાથી, એટલા માટે ધાતુના વાસણ પણ બને અને રણકાર પણ આવે. પછી બ્રોન્ઝ મેડલ જે આપણે કહીએ છીએ એવા જે મેડલ જે બનાવતા હોય, મેડલ માટે કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે તે વપરાતી હોય. બ્રોન્ઝ મેડલ આપણને મેડો એમ બોલીએ છીએ ને, એની અંદર શું હોય? કોપર અને ટીન. પૂતળા બનાવવા માટે, ચલણી સિક્કા બનાવવા માટે, એના બધા માટે એનો આપણે ઉપયોગ કરતા હોય. સોલ્ડર વાયર એ તમે જોયો હોય કેવો હોય કે નાના નાના વાયરને રેણ કરવા માટે ઓલો જે હાથલો આવે એ હાથલા ઉપર એને અડાડે એટલે એ ગરમ થઈને એનું ટીપું બની જાય અને પછી વાયરમાં ચોંટાડે એટલે એ ચોંટી જતું હોય, એટલે સોલ્ડરિંગ વાયર એને આપણે કહીએ. એ શેના માટે વાપરે છે? નીચા ગલનબિંદુ માટે. ટીન ને લેડ એક તો નીચા ગલનબિંદુવાળી ધાતુ છે, એમાંય બેનું મિશ્રણ કરીને બનાવું તો ઇથીને નીચા ગલનબિંદુવાળી થાય, એટલે ધાતુઓમાંથી મિશ્ર ધાતુ બનાવવામાં આવે તો ગલનબિંદુ નીચું જાય અને ધાતુની વાહકતા ઘટે. કોપરની હારે તમે બીજી ધાતુ મિશ્ર કરીને તાર બનાવો તો કોપર એ સારામાં સારું વાહક છે પણ એની અંદર બીજી ધાતુ બનાવો તો એનો અવરોધ વધી જાય, એટલે મિશ્ર ધાતુની વાહકતા કેવી હોય? ઓછી હોય. આ એ ધ્યાનમાં રાખવાનું. પણ વિશિષ્ટ ગુણધર્મ માટે ક્યારેક ક્યારેક એની જરૂરત પડતી હોય એટલા માટે આપણે એવું બનાવતા હોય, બરાબર? એટલે મિશ્ર ધાતુનો ગુણધર્મ કેવા હોય? એને ટીપી શકાય તેવા, રણકાર ઉત્પન્ન કરી શકે તેવા, સખત હોય, ક્ષારણ પ્રતિરોધક હોય, આ બધા જેવા ગુણધર્મ છે. કેના ગુણધર્મ છે? મિશ્ર ધાતુના. નીચું ગલનબિંદુ હોય, નીચી વાહકતા હોય, એ બધી જે છે એના માટે, અને કેટલીક વખત ઊંચો અવરોધ મેળવવા માટે પણ આનો ઉપયોગ કરવામાં આવતો હોય. ક્રોમિયમની સાથે સાથે બીજી કેટલીક મિશ્ર ધાતુઓ આપણે વાપરીએ તો એવી કોયલ બને, જે કોયલનો અવરોધ ખૂબ વધારે હોય તો વધારે ઉષ્મા ઉર્જા મેળવવા માટે પણ આપણે તેનો ઉપયોગ કરી શકતા હોય. એટલે આમ મિશ્ર ધાતુઓ છે એ મિશ્ર ધાતુઓના ધાતુઓના સામાન્ય જે ગુણધર્મો હોય એના કરતાં વિશેષ ગુણધર્મ મેળવવા માટે આપણે ઉપયોગ કરતા હોય. પછી તમને પૂછે કે મિશ્ર ધાતુઓના ગુણધર્મ ક્યા? તો મિશ્ર ધાતુ સામાન્ય રીતે સખત હોય છે, પછી મિશ્ર ધાતુનું ગલનબિંદુ છે તે નીચું હોય છે, એક ક્ષારણ પ્રતિરોધક હોય છે, એને ટીપી શકાય તેવી તન્ય હોય છે, એનો અવરોધ વધારે હોય છે. સોલ્ડર બનાવીએ તો એની અંદર ગલનબિંદુ નીચું હોય છે. પણ બજારની અંદર આપણે જઈએ દોસ્તો તો આપણે ઘરેણાં ખરીદવા માટે તો ક્યારેક તમારે આ ધ્યાનમાં રાખવાનું. ત્યારે ખાસ એ બજારની અંદર છે ને શુદ્ધ સોનું છે ને, શુદ્ધ સોનું એ કેરેટમાં મપાય, સોનાની શુદ્ધતા કેરેટમાં મપાય ને એ 24 કેરેટનું હોય. પણ 24 કેરેટનું સોનું છે ને એ અતિ નરમ હોય, અતિ નરમ હોય એટલે એનું તમે ઘરેણાં ઘડો તો એ સરળતાથી એના આકાર બદલાઈ જાય તેવા હોય. દાખલા તરીકે કોઈ હારવાળો મોર હાર બનાવે અને પછી એની બેનપણીઓ જોવા આવે અને એમ કહે કે આ હાર કેવો છે, અને જો 24 કેરેટના ઘરેણામાંથી બનાવેલું તો સીધું લે તો હારમાં જે મોર હોય મોરના બદલે બગલો થઈ જાય, કારણ કે ડોક બોક બધું શું થઈ જાય? લંબાઈ જાય. અને જે ઘરેણું હોય એ પણ પોતાના યોગ્ય ઘાટમાં રહે નહીં. એટલે ઘરેણું હંમેશા છે ને એ 22 કેરેટનું, એટલે ધ્યાનમાં રાખવાનું કે 22 કેરેટ સોનું આ મિશ્ર ધાતુ છે. શુદ્ધ સોનું કેવું હોય? 24 કેરેટનું. પણ 22 કેરેટ સોનું એટલે શું? એમાં 22 કેરેટ સોનું એટલે 22 ભાગ સોનું અને 2 ભાગ કોપર કે સિલ્વર એટલે કે ચાંદી. આવું ઉમેરવામાં આવે તો સોનું સખત બને, એના ઘરેણા ઘડી શકાય તેવું થાય. એટલે બજારમાં આપણને જે ઘરેણા ઘડાવીએ છીએ તે સોનું આપણને 22 કેરેટનું મળતું હોય. ખરેખર સોનું છે તે શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય? 24 કેરેટનું. પણ 24 કેરેટના સોનાના ઘરેણા ઘડી શકાય નહીં, એટલે 22 કેરેટનું હોય, પછી એથી 20 કેરેટના ઓછા એવી રીતે ભાવ હોય બજારમાં. પણ જે દરરોજ છાપામાં ને એમાં સોનાના ભાવ આવે છે એ તો 24 કેરેટના સોનાના હોય. કેટલાના હોય? 24 કેરેટના. એટલે ઘણી વખત આપણને સોની એમ કહેતા હોય કે બજારમાં જે ભાવ આવે છે તેના કરતાં તમારા ઓછા ભાવ લઈશું,
પણ ખરેખર એ કેટલાના હોય, 22 કેરેટના સોનાના કે એથી ઓછા કેરેટના સોનાના પણ હોઈ શકે. એટલે આપણે એની પણ આપણી પાસે જાણકારી હોવી જોઈએ કે 22 કેરેટનું સોનું એટલે 22 ભાગ સોનું અને 2 ભાગ તો ચાંદી કે તાંબુ હોય, એની ધ્યાન રાખવાની. તો દોસ્તો આ મિશ્ર ધાતુ છે, એ મિશ્ર ધાતુનો પોઈન્ટ પણ આપણે અહીં પૂરો થાય છે. એ પણ 2-3 માર્કનું આપણને પૂછે છે. અહીંયા થોડાક ઇન્ટેક પ્રશ્નો છે, એ પ્રશ્નો આપણે લઈએ, એના વિશેની ચર્ચા આપણે કરીએ. જો કે એમાંની કેટલીક ચર્ચા છે તે આપણે આગળ થઈ પણ ગઈ હશે, પણ છતાંય એની ચર્ચા છે તે આપણે કરીએ. જુઓ તમારે પાના નંબર 54 ઉપર એક તમને એક સરસ મજાનું એની અંદર છારણ ન થાય એનું ઉદાહરણ આપ્યું છે. દિલ્હીની અંદરનો લોહ સ્તંભ તમને ખબર છે ને દોસ્તો, લોહ સ્તંભ છે તે 8 મીટર ઊંચો અને 6 ટન વજનનો છે. અત્યાર લગી હજુ એને એક અટાણો નથી. દિલ્હી જાઓ તો કુતુબ મિનારની આજુબાજુમાં જ ક્યાંક લોહ સ્તંભ રાખેલો છે, એ જોઈજો. એટલે તેનો પણ તમને ખ્યાલ આવે. વજન પણ એટલું છે, 8 મીટર જેટલો ઊંચો છે અને 6 ટન વજન એટલે 6000 કિલોગ્રામ વજનનો હોય એવી પ્રકારનો છે. 1600 કરતાં વધુ વર્ષો પહેલાં ભારતના લોખંડ કામદારો દ્વારા દિલ્હીમાં કુતુબ મિનાર પાસે લોહ સ્તંભ બંધાયો છે. તેઓએ એક પદ્ધતિ વિકસાવી હતી કે જે લોખંડનું છારણ અટકાવતી હતી. લોખંડને નાઇટ્રોજનના આંતરાલીય સંયોજનોમાં વિશિષ્ટ પ્રકારના સંયોજન ઉપર બનાવે તો એવું લોખંડ કોઈ દી કટાતું નહીં, એવી કારીગીરી આપણા ભારતના કારીગરો પાસે હતી. બરાબર ને? આ ધ્યાનમાં રાખવાનું છે. એની એવી પદ્ધતિઓ છે તે વિકસાવી હતી. પછીના જે આપણા પ્રશ્નો છે એમાં આપણે 53 નંબરના પાના ઉપર હતી એની ચર્ચા આપણે કરી છે. અત્યારે હવે આપણે જે પ્રશ્ન છે એ પ્રશ્ન પાના નંબર 55 ઉપર, એમાં છે ઝીંક, મેગ્નેશિયમ અને કોપર ધાતુના ઓક્સાઇડો નીચે દર્શાવેલી ધાતુ સાથે ગરમ કરવામાં આવ્યા તો પછી નીચે પ્રશ્ન પૂછ્યા છે, એ આપણે થોડુંક જોવું પડશે. આવું છે, જુઓ તન ધાતુના આપણને ઓક્સાઇડ આપ્યા છે ધાતુ, આમ સામે ધાતુ છે. અહીંયા કઈ કઈ ધાતુ આપી છે? ઝીંક, મેગ્નેશિયમ અને કોપર, આ 3 ધાતુ આપી છે. અહીં સાથે ઝીંક ઓક્સાઇડ આપ્યો છે ZnO વત્તા મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO અને કોપર ઓક્સાઇડ CuO. એમ કીધું છે કે કયા કિસ્સામાં તમને વિસ્થાપન પ્રક્રિયા જોઈશો. આમાં આની સાથે એમ કે ઝીંક ઓક્સાઇડ છે એની સાથે ઝીંક નાખો અને ગરમ કરો તો કાંઈ પ્રક્રિયા થાય નહીં. કેમ ન થાય? કારણ કે એની ધાતુ છે, એની કોઈ અસર થવાની નથી. મેગ્નેશિયમ નાખશો તો મેગ્નેશિયમ ધાતુ સક્રિયતા ક્રમમાં પહેલાં કોણ આવે? મેગ્નેશિયમ આવે કે ઝીંક આવે? પોસો કે મે એ જી આની, એટલે પહેલાં મેગ્નેશિયમ આવે, એટલે મેગ્નેશિયમ વધારે સક્રિય થયું, ઝીંક ઓછું સક્રિય થયું. વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના છારમાંથી આને ઝીંકને દૂર કરે એટલે અહીં વિસ્થાપન પ્રક્રિયા થાય, વિસ્થાપન થાય. કોપર નાખો તો એ તો ઝીંક કરતાં ઓછું સક્રિય છે એટલે અહીંયા કાંઈ પ્રક્રિયા થાય નહીં. મેગ્નેશિયમ ઓક્સાઇડ છે, ઝીંકની પ્રક્રિયાની વાત કરો ઝીંકની સાથે, તો પહેલાં શું થાય? ઝીંક સક્રિય, જી સો મે એ મે જી, તો અહીંયા કાંઈ પ્રક્રિયા થશે નહીં, કારણ કે આ ધાતુ રહી એના કરતાં તો આ સક્રિય છે. મેગ્નેશિયમમાં મેગ્નેશિયમ નાખો તો કાંઈ થાય નહીં, કોપરમાં આ નાખો તો કોપર પણ આના કરતાં ઓછી સક્રિય થાય, કાંઈ પ્રક્રિયા થાય નહીં. કોપર ઓક્સાઇડ છે એના કરતાં આવડી આ સક્રિય છે એટલે વિસ્થાપન થાય, વિસ્થાપન થાય. મેગ્નેશિયમ પણ એના કરતાં વધારે સક્રિય છે એટલે શું થાય? વિસ્થાપન થાય, પણ આમાં કાંઈ થાય નહીં, એની ધાતુ નાખો તો કાંઈ થાય નહીં, એવા પ્રશ્ન છે આપણને. પછી કીધું કઈ ધાતુ આસાનીથી કટાતી નથી? કઈ ધાતુ? હમણાં જ આપણે વાત કરી સોનું અને ખાસ કરીને પ્લેટિનમ, આ બે નિષ્ક્રિય ધાતુ છે, એ આસાનીથી કટાતી નથી. પછી મિશ્ર ધાતુ એટલે શું?
मिश्र धातु एटले केवू, मिश्र धातु एटले एवं के एनी अंदर बे के तेथी वधारे धातु के अधातुना समान मिश्रण ने शू कहवाय मिश्र धातु। रेडी, ये आपणे जी लख्युं छे अहीं इंटेक्स प्रश्न पण आपणा एटला ज हता। पछीना जे आपणे साधीना थोड़ाक प्रश्न छे एनी ज मात्र हवे चर्चा करवानी रहे छे। एमां नीचेना पैकी कई जोड़ विस्थापन प्रक्रिया आपे छे? NaCl नुं द्रावण ने कोपर धातु, तो कोपर धातु ओछी सक्रिय छे सोडियम करता एटले एमां प्रक्रिया न थाय। मेग्नेशियम करता एल्युमिनियम धातु छे ए वधारे सक्रिय छे एटले एमां पण नहीं थाय। FeSO4 करता चांदी छे ई ओछी सक्रिय छे एटले एमां पण नहीं थाय। पण AgNO3 नुं द्रावण अने कोपर धातु, पहला कोपर आवे ने पछी सिल्वर आवे एटले एमां प्रक्रिया थशे। एटले डी रियो ने ई आपणो जवाब आपशे कई जोड़ विस्थापन प्रक्रिया आपे छे एमां डी AgNO3 नुं द्रावण अने कोपर धातु। नीचेना पैकी कई पद्धति में लोखंडनी सातड़वानी तवी ने काट लागवाथी अटकावी शकाय छे? हमणां ज आपणे चर्चा करी आनी के ग्रीस लगावाय नहीं, तो ई तो कई जमवानुं बनावानुं छे एमां चाले नहीं। जो कि ग्रीस लगावुं एक उपाय छे कटात अटकाववा माटेनो, पण कई सातड़वानी तवी में ग्रीस लगावाय नहीं। पछी रंग पण लगावी शकाय नहीं। झींकनुं अस्तर लगावो तो एनी कई असर थाय नहीं, एटले झींकनुं अस्तर लगावी शकाय। उपर्युक्त तमाम आप्या छे ने ए बधाए कटाय नहीं एना माटेना उपायो छे, पण आपणे थोड़ोक विचार करीने वात करवी पड़े। एक सातड़वानी तवी कीधी छे, घर में आपणे वापरीए ती एटले एटले आनो जवाब मात्र सी ज होई शके झींकनुं अस्तर लगावानी पद्धति। एक तत्व ऑक्सिजन साथे प्रक्रिया करीने ऊंचू गलन बिंदु धरावतुं संयोजन आपे छे, आ संयोजन पाणी में द्राव्य छे, तो आ तत्व शुं होई शके? ऑक्सिजन साथे प्रक्रिया करे तो कैल्शियम कैल्शियम ऑक्साइड बनावे, कार्बन छे कार्बन डाइऑक्साइड बनावे, सिलिकॉन सिलिकॉन डाइऑक्साइड बनावे, आयन आयन ऑक्साइड बनावे। आयन ऑक्साइड पाणी में द्राव्य नहीं, बराबर। सिलिकॉन डाइऑक्साइड SiO2 पाणी में द्राव्य नहीं। कार्बन डाइऑक्साइड नु एटलू ऊंचू गलन बिंदु होय नहीं, मात्र वैधु कोण कैल्शियम। एटले कैल्शियम छे ई पाणी में ओगळी पाणी में द्राव्य पण थाय अने कैल्शियम ऑक्साइडनुं गलन बिंदु पण ऊंचू होय। खाद्य पदार्थना डब्बा पर टीननुं स्तर लागे छे नहीं के झींकनुं, आपणे शुं करवुं जोईए? के झींक करता जे वधारे सक्रिय होय ने एनुं पड एनी ऊपर लागे, ई आपणे ध्यानमां राखवानुं छे। तो झींक करता कोण वधारे सक्रिय छे? टीन वधारे सक्रिय छे, एटले एनो जवाब ते आवे। खाद्य पदार्थना डब्बा पर टीननुं स्तर लागे छे झींकनुं नहीं, एनो जवाब छे सी। पछी सामान्य प्रश्न छे, तमने एक हथोड़ी, आवा प्रश्न पूछी शकाय दोस्तों। अने हवे आवी प्रकारना प्रश्न जशे सीखी सीखेली वस्तु पछी तमे केवुं एनो उपयोग करता शीखा छो ए समझवा माटेनी एक प्रवृत्ति छे। तमने एक हथोड़ी आपी छे, एक बेटरी गोळो तार अने स्विच आपेली छे। बेटरी गोळो तार ने स्विच तो एनाथी आपणे परिपथ बनावी शकशुं, हथोड़ीथी ठपकारी शकाय, बीजू कंई थाय नहीं। तो तमने कीधुं तमे तेमनो धातु अने अधातु वच्चे भेद पारखवा केवी रीते उपयोग करशो? लोखंडनो पहेला उपयोग करवानो, लो हथोड़ी छे एनो હથોડીથી ટીપવાનો। ધાતુ હોય તો ટીપાવપણાનો ગુણધર્મ હોય, અને અધાતુ હોય તો ટીપાવપણાનો ગુણધર્મ હશે ને એનો ભૂકો થઈ જશે, ધાતુને ટીપી શકાશે, બરાબર। બીજું શું છે કે તમે ઓલા જે પરિપથ છે એનો ઉપયોગ છે ને માટે કરી શકો, ધાતુ હોય તો વિદ્યુતનું વહન થાય, અધાતુ હોય તો વિદ્યુતનું વહન થશે નહીં। એટલે તમે તારનો તાર ગોળો સ્વિચ એ બધું લાઇનમાં જોડી અને પછી અહીંથી ધાતુ ન ધાતુ વારા ફરતી જોડવાની, જેમાં લેમ્પ થાય એ ધાતુ અને લેમ્પ ન થાય એ અધાતુ। ધાતુ અને અધાતુ વચ્ચેની આ પરખ કસોટીમાં ઉપયોગિતાનું મૂલ્યાંકન કરો, તમને ખબર પડશે તેને કારણે શું કે ભાઈ ધાતુ છે એ ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે છે, ધાતુ છે એ વિદ્યુતની કેવી છે સુવાહક છે, અધાતુ છે એ ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવતી નથી અને વિદ્યુતની કેવી હોય છે અવાહક હોય છે, એ એટલું તમને એમાં ખબર પડશે। ઉભયગુણી ઓક્સાઇડની વાત આપણે કરી છે કે જે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે એને ઉભયગુણી ઓક્સાઇડ કહેવાય। દાખલા તરીકે એલ્યુમિનિયમ ઓક્સાઇડ AL2O3 અને ઝીંક ઓક્સાઇડ ZnO।
એવી બે ધાતુ કે જે એસિડમાં હાઇડ્રોજનનું વિસ્થાપન કરે, કોણ કોણ? એલ્યુમિનિયમ અને ઝીંક, ઈ વિસ્થાપન કરી શકે, પણ કોણ ન કરી શકે? કોપરથી પણ ન થાય. એક કોપર ધાતુ અને એક લેડ ધાતુ. મર્ક્યુરીની વાત કરો તો તેમાં પણ થાય નહીં, એટલે ન થાય તેવું પણ હોઈ શકે. ધાતુ એમના વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણમાં એનોડ, કેથોડ અને બીજું વિદ્યુત વિભાજનીય તરીકે શું વાપરશું? એમ એટલે કોઈ એક ધાતુ આપેલી છે, મેટલ આ ધાતુ છે, એનું વિદ્યુત વિભાજન કરવું હોય તો આપણે શું કરવાનું? આખું જે આપણે ઓલું આવું જે બીકર લઈએ, એ બીકરમાં શું કરવાનું? આ એમ જે ધાતુ છે એનો અશુદ્ધ સળિયો હોય, કેવો? અશુદ્ધ સળિયો, જેનું આપણે શુદ્ધિકરણ કરવાનું છે તે અશુદ્ધ સળિયો, એને કેની સાથે જોડવાનું? ધનધ્રુવ સાથે. બીજો કેવો લેવાનો? શુદ્ધ સળિયો, ઈની ધાતુનો, ઈની ધાતુનો શુદ્ધ સળિયો, એને કેવો લેવાનો? ઋણધ્રુવ તરીકે. કેથોડ આ એનોડ, અને વચ્ચે ભરવાનું શું? આ એમ જ ધાતુના ક્ષારનું દ્રાવણ, એમના ક્ષારનું દ્રાવણ. પછી પ્રત્યુષા, પ્રત્યુષા છે એ સ્પેચ્યુલા પર સલ્ફરનો પાવડર લીધો છે અને ગરમ કરે છે. આની વાત આપણે કરી છે કે જો એ ચમચીમાં સલ્ફરનો પાવડર લઈને ગરમ કરે તો અંદર ઉપર સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય, અને સલ્ફર ડાયોક્સાઇડને તમે પાણીમાં છે તે ઉગાડો તો સલ્ફ્યુરસ એસિડ બને, એટલે એ ભૂરા લીટમસ પત્રને લાલ બનાવે. એવું તમને શુષ્ક લીટમસ ઉપર કાંઈ અસર થાય નહીં, કારણ કે એ એસિડ આયન ઉપયોગ એચ આયન મુક્ત કરે નહીં, એ આપણે આગળ પણ ભણ્યા છીએ. અને એ પ્રક્રિયા માટે સમતોલ રાસાયણિક સમીકરણ તમારે લખવું હોય તો લખી શકાય, આની આપણે વાત કરી છે. બાકીના બીજા બધા જ જે પ્રશ્નો છે એ પ્રશ્નોની ચર્ચા આપણે કરી છે. તો દોસ્તો, તમને છતાંય એમાં સ્વાધ્યાયમાં તમે જોજો, એ પ્રશ્નમાં ક્યાંય આપણે તમને ન સમજાય એવું હોય તો સમય સમયે જે જે પ્રશ્ન આવતા હતા એની મેં ચર્ચા કરી છે, એટલે એને કાંઈ એની આપણે ચર્ચા કરવાની જરૂરત છે અત્યારે નહીં. મેં બધા પ્રશ્નો ચર્ચા, છતાં પણ તમને કાંઈ ન સમજાય, તમને ન ખબર પડે તો જરૂર મારો સંપર્ક કરજો. અત્યારે આપણે આ અહીંયા પૂરું કરીએ છીએ, અને આજનો જે આપણા પ્રશ્ન હશે એ પ્રશ્નમાં ખાસ કરીને ક્ષારણ એટલે શું, ક્ષારણ અટકાવવાના ઉપાયો જણાવો. ક્ષારણ એટલે શું? ક્ષારણ અટકાવવાના ઉપાયો જણાવો. બીજું, મિશ્ર ધાતુ એટલે શું? મિશ્ર ધાતુના ઉદાહરણો આપો અને તેના ગુણધર્મો જણાવો. દોસ્તો, સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ સ્વાધ્યાયના પ્રશ્નોમાં કારણ થોડાક તમને આપેલા છે, એ કારણ તમે લખજો. એકાદ કારણ ક્યાંક તમને પૂછે તો એ તમારા ધ્યાનમાં આવે એવું કારણ હું તમને કહું, તે પ્રશ્નનો જવાબ તમે એની અંદર લખજો. આમાં અત્યારે આપણે ચર્ચા કર્યા એ નાના પ્રશ્નો તો હું તમને ન કહું તો પણ તમારે લખવાના. દરેકના એક એક માર્કના જે પ્રશ્ન આવતા હોય ને એ તો હું ન બોલું તોય લખવાના. એ સિવાય આ પાઠમાં અત્યારે તમારે જે પાછળનો સ્વાધ્યાય છે એ પાછળના સ્વાધ્યાયમાંથી 12 નંબરનો પ્રશ્ન છે, એના કારણો થોડાક છે, એ કારણો છે તે તમારે લખવાના. બાકીના થોડાક સમજના પ્રશ્ન છે અને જ્ઞાન ને ઉપનિયોજનના પ્રશ્ન છે, એવા પ્રશ્ન બોર્ડમાં પૂછાશે, આ ધ્યાનમાં રાખવાનું. એટલે એના જવાબ બિલકુલ નાના કે ટૂંકા હોય. દાખલા તરીકે એક સુવર્ણકારનો પ્રશ્ન તમને પૂછ્યો છે, એમ કીધું બેનના ઘરે આવે છે ને સોનાની બંગડી છે તે એની પાસે માંગે છે કે લાવો તમને ધોઈ દઉં, સાફ કરી દઉં. એની પાસેથી લે છે અને બંગડી ધોઈને સાફ પણ કરી દે છે, ચકચકાટા મારતી થઈ જાય છે નવા સોના જેવી, પણ એનું વજન ઘટી જાય છે. તો એમ કીધું કે વજન ઘટી જતું હોય તેને કયું એવું દ્રાવણ વાપરવું હશે? સોનું શેમાં દ્રાવ્ય થાય? એકવારેજિયામાં. કેમાં? એકવારેજિયામાં. ત્રણ ભાગ હાઇડ્રોક્લોરિક એસિડ અને એક ભાગ નાઇટ્રિક એસિડથી બનેલું દ્રાવણ છે તેમાં, બરાબર. એવું બધું તમને યાદ આવી જશે, અને એવું યાદ આવવું જોશે. આવા મોટા મોટા પ્રશ્ન પૂછાશે પણ જવાબ સાવ નાનો હશે, આ ધ્યાનમાં રાખવાનું. પણ જો તમે બરાબર સમજ્યા હશો તો જ એના જવાબ તમે આપી શકશો. એટલે બોર્ડમાં કેવી ટાઈપના પ્રશ્ન પૂછાય છે એનું સરસ મજાનું ઉદાહરણ આપણને આ સ્વાધ્યાયની અંદર આપેલું છે, એટલે એ પ્રશ્નો તમે લખજો. હું સ્વાધ્યાયના પ્રશ્નો લખવા માટે કહું છું,
આપણે જે લખતા લખતા ચર્ચા થતા અંદર વચ્ચે આવી ગયા હોય આગળ તો એ નહીં લખવાના, બાકીના જે નવા પ્રશ્નો છે એ પ્રશ્નો જો એની અંદર બાકી રહી જતા હોય તો એ પ્રશ્ન લખવાના. તો દોસ્તો આ પ્રમાણે તમે પણ સતત મહેનત કરતા રહેજો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.